અંકલેશ્વરના બે યુવાન ભરૂચની ચાવજ રેલવે ફાટક નજીકથી પસાર થતા ટ્રેનની અડફેટે ફંગોળાઈ જતા બંને જણાને એકસો આઠ મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની ચાવજ રેલવે ફાટક ઉપરથી અંકલેશ્વરના અમૃતપુરાનો ગુરુદેવ વસાવા તથા માંડવારો રહીસ અલ્કેશ રણજીત વસાવા પસાર થઈ રહ્યા હતા દરમિયાન રેલવે ફાટક ઉપર સામેથી પૂર ઝડપે આવેલી ટ્રેનની અડફેટમાં આવી જતાં બંને આઠ થી દસ ફૂટ ફંગોળાઈ જતાં બંને જણાને ગંભીર ઈજાઓ થઈ હતી જે ગુરુદેવ વસાવાને ડાબા પગે જ્યારે અલ્કેશ વસાવાને ડાબા પગની જાંઘ ઉપર તથા શરીર ઉપર ગંભીર ઈજા થતા બંને જણાને લોહી લુવાણ હાલતમાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે અંધારપટને કારણે ટ્રેન નજરે ન પડતા અકસ્માત સર્જાયો છે નવ ને કેસ મળેલ છે જાવજ રેલવે ફાટકની બાજુનો તો એમ પહોંચ્યા સીન ઉપર જઈને જોતા બે જણને પડેલો જોયા અને બેના પગમાં ઈજા થયેલ જોવા મળે છે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં માત્ર રૂપિયા સાત હજારના પગારદાર ઓપી આસિસ્ટન્ટ કે જેનું કામ છે માત્ર ઇજાગ્રસ્તનું બ્લડ સાફ કરવાનું તેની જ પાસે ડોક્ટર ઇજાગ્રસ્તનું સ્ટીચિંગ કરાવતા હોવાના વાયરલ વિડિયો બાદ આરએમઓ એ તપાસ શરૂ કરી હોવાનું નિવેદન મીડિયા સમક્ષ કરી રહ્યા છે ગત તારીખ છ પાંચ બે હજાર અઢારના રોજ ભરૂચ રેલવે સ્ટેશનમાં ટ્રેનમાંથી મુસાફર રાજેશ શર્મા જમીન ઉપર પટકાયો હતો જેને માથાના કપાળના ભાગે ચામડી ફાટીને લોહી વહી રહ્યું હતું જે રેલવે પોલીસે ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું જે ઇજાગ્રસ્તના કપાળ ઉપરથી લોહી આખા મોડા ઉપર ફરી વળ્યું હતું જે બ્લડ ઓપી આસિસ્ટન્ટ સાફ કરી રહ્યું હતું દરમિયાન ઇજાગ્રસ્તની ચામડી જોઈન્ટ કરવા માટે ઓપી આસિસ્ટન્ટને સ્ટીચિંગ કરવા ડોક્ટરે દબાણ કર્યું હતું જે બાબતે ઓપી આસિસ્ટન્ટે ઈજાગ્રસ્તનું ટીચિંગ કર્યું હતું અને સ્ટીચિંગ ન કરે તો પણ ઓપી આસિસ્ટન્ટને નોકરીમાંથી છૂટો કરી દેવાય જે બીકને લઈ ઓપી આસિસ્ટન્ટે સ્ટીચિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે લાખો રૂપિયાના પગારદાર તબીબ ઓપી આસિસ્ટન્ટ કે જેનો માત્ર રૂપિયા સાત હજારના પગારદાર છે અને તે પણ ડિગ્રી વિનાના ઓપી આસિસ્ટન્ટ આ રીતે સ્ટીચિંગ કરીને ઈજાગ્રસ્તોના જીવ સાથે ખેલ ખેલી રહ્યા હોય તેમ ચર્ચા રહ્યું છે લાખો રૂપિયાના પગારદાર તબીબ એ ઓપી આસિસ્ટન્ટ અને તે પણ માત્ર રૂપિયા સાત હજારના પગારદાર વ્યક્તિ પાસે ઇજાગ્રસ્તનું સ્ટીચિંગ કરાવે તે કેટલું યોગ્ય છે તે બાબતે આરએમઓ એસ આર પટેલ એ પણ તબીબ સામે તથા ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું મીડિયા સમક્ષ રટન કર્યું છે હું ડૉક્ટર એસ આર પટેલ આરએમઓ જનરલ હોસ્પિટલ ભરૂચ ગઈકાલની જે ઘટના બની છે સ્ટીચ બાબતની તે અંગે સંપૂર્ણપણે તપાસ આ મામલા માટે કરવામાં આવી કરવામાં આવશે અને જે જવાબદાર વ્યક્તિઓ કસૂરવાર ઠરશે તે તે લોકોને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને આજે ઓફિસમાં ક્લાર્ક લોકોને જાણ કરી કે આ લોકોને મેમો તૈયાર કરવા માટે સર શું માનું છે આ ડિલિવરી વિભાગમાં પણ સ્વીપરો ડિલિવરી કરાવે છે કેટલું યોગ્ય છે આપણી સિવિલ હોસ્પિટલ માટે એની તપાસ હું કરીશ વિભાગ એ ઇમરજન્સી ડૉક્ટર એટલે મતલબ કે જે ટ્રોમા સેન્ટરમાં જે ડૉક્ટર તત્કાલીન ડૉક્ટર હશે એમને હું ખુલાસો માગીશ અને શા એના એની પાછળ એના કારણો માટે એમને પૂછીશ સાહેબ શું શિક્ષાત્મક પગલાં શું થાય એક મનુષ્ય જોડે આ વસ્તુ ખિલવાડ થતો હોય એના એની સાથે તો શું માનવું છે તમારું કે એને ખાલી શિક્ષાત્મક પગલાંથી આગળ એ પોતાની શિક્ષા સુધારશે સુધરી જોવું જોઈએ સુધરવું જોઈએ પેશન્ટ હિત માટે સુધરવું જોઈએ સર પોલીસમાં બીસ રૂપિયાની લાંચ લેતા પકડાયો તો એને સસ્પેન્ડ કર્યો તો આટલી મોટી ઘટનામાં આપણે શું કાર્યવાહી કરી શકીએ છીએ ડોક્ટર સાહેબ જે સંપૂર્ણ એનો રિપોર્ટ તૈયાર થશે સરકારમાં અમે જાણ કરી દઈશું કરીશું બરુજ જિલ્લાના વાલિયા ખાતેના રાજગઢ પાસે માઇન્સિંગ નોટ પીટ સાઇડના ખાડામાં ડમ્પર પલટી જતા ચાલક સહિત બેના મોત નિપજ્યા હતા બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા ગામ નજીક આવેલ રાયગઢ પાસે કોલસાની ખાણમાં માઇન્સ નોટ પીટની સાઇડ ઉપર ના અને હાલ વાલિયા ખાતે રહેતા ઓગણીસ વર્ષીય અનિરુદ્ધભાઈ બ્રિજલાલ પટેલ ડમ્પર લઈ લવકુમાર લાલતા પાઠક સાથે પૂરપાટ ઝડપ એ પસાર થઈ રહ્યો હતો દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરનું કાબુ ગુમાવતા ડમ્પર સાઇડના ખાડામાં ખાબક્યો હતો ડમ્પર પલટી જવાના પગલે ચાલક અનિરુદ્ધભાઈ પટેલનું ગંભીર ઈજાઓના ઘટના સ્થળે જે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઇસમ લવકુમાર કુમાર પાઠકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે હાલ તો સમગ્ર મામલે વાલિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી સમગ્ર મામલા અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગ્રેજ્યુએશન સેરેમની તથા સરદાર વલ્લભ પટેલ એવોર્ડ મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ હતી તારીખ સાત પાંચ બે અઢાર ના સોમવારના દિવસે સાંજના છ વાગ્યા થી પંડિત ઓમકારનાથ કલા ભવન શક્તિનાથ ભરૂચ ખાતે આઠમો ગ્રેજ્યુએશન સેમિનાર તથા સરદાર વલ્લભભાઈ પટેલ કોન્વોકેશન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ પ્રોગ્રામમાં એમએલએ સાહેબ એમપી સાહેબ માનવ અધિકારના ચેરમેન સાહેબ एबीयू ના ચાન્સલર પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા તથા તમામ રાજ્યોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા લોકો ભેગા થવાના છે તારીખ 6 5 2018 ના રોજ હોટેલ રિજન્ટા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરુજ કે નિવાસીઓ ગુજરાત ઓર ભારત કે નિવાસીઓ કો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ઓર અપલો બાઇબલ યુનિવર્સિટી ઓર ફેટ કલવરી મેનેજમેન્ટ કોલેજ કે તરફ સે મીડિયામ કે માધ્યમ સે आपको मैं बताना चाहता हूँ कि सरदार वल्लभ भाई पटेल के नाम पर समान अवार्ड हमने रखा गया है जिन लोगों ने इस भारत देश के अंदर तन मन से और धन मन से जो कार्य और काम किया है उनको हम सम्मानित करने जा रहे हैं और इसके अंदर जैसा हमने देखा है कई लोगों का सवाल है प्रश्न है कि क्यों सरदार वल्लभ भाई पटेल का नाम पर अवार्ड दिया जा रहा है सरदार भाई पटेल ऐसे जो नेता थे जिन्होंने हम देखते हैं एकता का अभियान पूरे देश में चलाया उन्होंने जात धर्म और राजनीतिक नहीं देखा लेकिन उन्होंने एक ही था एक भारत श्रेष्ठ भारत और आज के युग में हम युवा हो मेला हो भाई हैं अगर, अगर देश को आगे बढ़ाना है तो हमें भी ये विकल्प जैसे सरदार भाई पटेल ने लिया है वैसे हमको लेना है जिससे हमारा भारत एकता की ओर आगे बढ़े इसके पर्याप्त में हमने कल આ સાં કો 5 બજે ઓર જિન લોકો ને હમારે શ્રષ્ટ કામ કિયે હે ઉને ભારત કે અલગ અલગ લોકો અલગ અલગ જગ્યા સે ભરૂજ મે આ રહે હે ઓર ઉને હમે સમાનિત કિયા જા રહા હે ભરૂચ ના તૌરા ગામ મે પાંચ દેવી મંદિર એ પાંચવા પાટોત્સવ ની ભવ્ય ઉજવણી સાથે ધાર્મિક કાર્યક્રમો નું પણ આયોજન કરાયું હતું ભરૂચ તાલુકા ના નવા તૌરા ગામ મે આવેલ આહીર ફળિયા માં પાંચ દેવી મંદિર નું પાંચમો પાટોત્સવ નિમિત્તે લોક ગાયિકા શીતલ બારોટ હાસ્ય કલાકાર ડોક્ટર રંજીત વોક તથા ગાયક તથા સંતવાણી કરશનભાઈ સાગઠિયાએ લોકોને ભજનોમાં મગ્ન બનાવ્યા હતા ભજનમાં મોટી સંખ્યામાં ગ્રામજનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અંગલેશ્વર શહેરની પ્રતિન પોલીસ ચોકીમાં અચાનક સાપ નીકળતા પોલીસ કર્મીઓમાં નાશ ભાગ મચી હતી સામાન્ય રીતે જાહેર જીવનમાં ખોટું કાર્ય કરનારને પોલીસના અથવા પોલીસ સ્ટેશનના દર્શન કરવાનો ભય હોય છે પરંતુ આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની પ્રતિન પોલીસ ચોકીમાં એવી ઘટના બની કે ખુદ પોલીસ કર્મીઓ ભયના માહોલમાં આવી ગયા હતા પ્રતિન પોલીસ ચોકીમાં આજ રોજ સવારે એક સાપે દર્શન દેતા ઉપસ્થિત પોલીસકર્મીઓમાં કર્મીઓમાં ભાગ મચી હતી જ્યારે પોલીસ કર્મીઓએ ઘટના અંગેની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી ખુંખાર સાપને ઝડપી પાડતા પોલીસ કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીનો ગેરકાયદેસર રીતે પડાવી લેવા બાબતે નોટિસ મળતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર અઢાર તારીખ 4 4 2018 ના રોજ નગર રચના અધિકારી દ્વારા અટાલી ગામ સહિત વાગરાના વિવિધ 40 જેટલા ખેતીના સર્વે નંબરના માલિક ખેડૂતોને નોટિસ આપી ખેડૂતોની જમીન પડાવી લેવાના મુદ્દે ગ્રામજનો એક ખેડૂત હિતરક્ષક મંડળ દ્વારા ભર જિલ્લા કલેક્ટરને આદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી મારા સર્વે નંબર 140 છે એમાં મારી જમીન ટીપી દ્વારા લેવા માટે નોટિસ આપે છે મને ઘડીએ ઘડીએ અને ખોટી રીતના હેરાન કરે છે એની અંદર એકસો ચાલીસમાં મારું સર્વે નંબરમાં મકાન છે આજથી મેં બે હજાર આઠમાં મકાન બનાવેલું છે તો એ લોકો પળાઈ ખાવા માટે માગે છે તો મારું પરિવાર ચૌદ માણસનું છે તો હું કઈ રીતે એમને મકાનને જમીન આપી દઉં એટલે કોઈ કારણે હું જમીન મકાન કશું આપવા માટે તૈયાર નથી વાગડા પીસીપીએડમાં ચૌદ જેટલી નગર રચના સરકારશ્રીએ નક્કી કરીને એની અમલવારી માટે એના અધિકારીની નિમણૂક કરી છે એમાં નગર રસના એક અને બે અટાલી ભેંસલી કેસરોલ વિગેડે ગામોની અંદર આ લોકોએ ઓનર્સ મીટિંગ કરી ખોટી રીતે ખેડૂતોને ભણમાવીને સંયોગ લઈને ફોટોગ્રાફ્સ લઈને નક્કી કરી લીધેલું છે વાસ્તવમાં ખેડૂતોને આની કોઈ જાન નથી માહિતી નથી અને એના અનુસંધાને એ લોકો આગળ વધવા માગે છે ખેડૂત હિતરક્ષક દરના માધ્યમથી આ વિસ્તારના ચૌદે ચૌદ નગર રચના છે એના ખેડૂતો એનો વિરોધ કરે છે બધા ખેડૂતોએ ભેગા મળીને સરકારમાં એના વિરોધમાં સોગંદનામા રજૂ કર્યા છે તેમ છતાં અત્યારે નગર રચના અધિકારી ખેડૂતોને નોટિસ આપીને એનો પાંત્રીસ ટકા હિસ્સો જમીનનો પાંત્રીસ ટકા હિસ્સો

પાંસઠ ટકા મતદાન થયું છે ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે મતદારો એકલ દોકલ મત આપવા માટે નીકળ્યા હતા ચારેય ઉમેદવારો માટે ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ હોવાથી તેમણે મતદારોને મતદાન કરાવવા માટે ભારે દોડધામ કરી હતી બંને વોર્ડમાં ધારણા કરતા મતદાન ટકાવારી ઊંચી રહેતા પરિણામ પર સૌની મીટ મંડાય છે ભરૂચ જિલ્લાની આમોદનગર પાલિકાની વોર્ડ નંબર ચાર અને બે ની ચૂંટણી રવિવારે યોજવામાં આવી હતી વોર્ડ નંબર બે માં ગિરીશ પટેલ અને સુશીલા પટેલ વિરુદ્ધ નો મુકાબલો રસપ્રદ બની ગયો હતો વોર્ડ નંબર ચાર માં કોંગ્રેસની ઉમેદવારી પાછી ખેંચી લેવાની ઘટના અપક્ષ માટે ભારે સાબિત થઈ હોય એમ લાગી રહ્યું છે કોંગ્રેસના પરંપરાગત મતદારોએ કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરતા કપરી સ્થિતિ નિર્માણ થઈ છે આમ તો મતદારોએ પોતાનું મન કડવા દીધું નથી પરંતુ તેમ છતાં મતદાનની પેટર્ન જોતા ભાજપના બંને ઉમેદવારો જીતની આશા રાખી રહ્યા છે બપોરે ચાર વાગ્યા સુધીમાં વોર્ડ બે માં નોંધાયેલા માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હોવાથી મતદારોને મતદાન મથકો સુધી લાવવા તેમણે ભારે દોડધામ કરી હતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારો એકલ દોકલ મતદાન માટે આવ્યા હતા બંને વોર્ડમાં સરેરાશ પાસઠ મતદાન નોંધાયું છે